વિસ્તાલુકાના શેરપુરા ગામના એક બાર પાસ યુવકે મધનું મબલક ઉત્પાદન કરીને નાણાં ઉપાર્જિત કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે અને આ ખેડૂતથી પ્રભાવિત થઈને અન્ય દેશના ખેડૂતોએ પણ મધના ઉત્પાદનનો વ્યવસાય શરૂ કર્યો છે. બનાસકાંઠા જિલ્લા પર આમ તો પછાતપણાનું કલંક લાગેલું છે, પરંતુ આ પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમનામાં રહેલી કોઠાસૂજ તેમને અન્ય જિલ્લાના ખેડૂતોથી અલગ તારવી રહી છે. અહીં વાત છે ડીસા તાલુકામાં આવેલા શેરપુરા ગામના પ્રકાશભાઈ જાટની. તો પ્રકાશભાઈ જાટે અભ્યાસ તો માત્ર 12 ધોરણ સુધી જ કર્યો છે, પરંતુ તેમનામાં રહેલી પ્રતિભાના તે ધની છે. પ્રકાશભાઈ જાટ પોતાની 1.25 એકર જમીન પર ચીલા ચાલુ ખેતી કરવાના બદલે અત્યારે મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યા છે અને વર્ષે લાખો રૂપિયાની આવક પણ રળી રહ્યા છે. એશિયાની પ્રથમ નંબરની ડેરી એવી બનાસ ડેરીના સહયોગથી તેમણે મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું હતું. વર્ષ 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન બાદ પ્રકાશભાઈએ બનાસ ડેરીનો સંપર્ક કર્યો અને બનાસ ડેરીમાં મધમાખી ઉછેર કેન્દ્ર માટે 7 દિવસની તાલીમ લીધી. ત્યારબાદ પ્રથમ વર્ષ 2017માં તેમણે પોતાના ખેતરમાં મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું. શરૂઆતમાં પ્રકાશભાઈએ તેમના ખેતરમાં માત્ર 10 બોક્સ લગાવ્યા હતા અને ત્યારબાદ બીજા વર્ષે 2018માં બોક્સની સંખ્યા 100 કરી દીધી અને વર્ષે 1 લાખ રૂપિયાની મધની આવક કરવા માંડ્યા. બસ ત્યારથી જ પ્રકાશભાઈને મધમાખી ઉછેર કેન્દ્રનો વ્યવસાય ફાવી ગયો અને ત્યારબાદ તો પ્રકાશભાઈએ વર્ષે ને વર્ષે તેમના ખેતરમાં મધમાખીના બોક્સ વધારવા માંડ્યા અને અત્યારે તેમના ખેતરમાં મધમાખીના 900 બોક્સ લગાવેલા છે અને તેના દ્વારા વર્ષે 35,000 કિલો મધનું ઉત્પાદન કરી રહ્યા છે. પ્રકાશભાઈને આશા છે કે આગામી વર્ષમાં તેઓ વર્ષે આ ઉત્પાદન વધારીને 45,000 કિલો સુધી પહોંચાડી દેશે. આ સમગ્ર આઈડિયામાં અમે શરૂઆતમાં તો ખેતી ઉપર જ નિર્ભર હતા અને ખેતીમાં પાણીના તળ દિવસે દિવસે ઊંડા જતા હતા, તેથી ખેતી કરવી અશક્ય થઈ ગઈ. એ વખતે 2016માં જ્યારે પીએમ સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડીસા આવેલા અને તેમણે સ્વીટ ક્રાંતિનું આહવાન આપ્યું હતું, અમે એ સ્વીટ ક્રાંતિ શું છે એ વિશે જ્યારે થોડુંક ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે બનાસ ડેરી અમને તાલીમ આપી અને કેવીએસી દ્વારા અને બનાસ ડેરી દ્વારા અમને 10-10 બોક્સનું વિતરણ કરેલું હતું. એ બોક્સથી અમે શરૂઆત કરી હતી બનાસ ડેરીમાં. હાલ કેટલું તમે બોક્સો મૂક્યા છે અને કેટલી કમાણી કરી રહ્યા છો? પહેલા વર્ષનું શરૂઆતમાં પહેલા વર્ષે મારી જોડે 10 જ બોક્સ હતા, એ વખતે મેં શરૂઆત કરી. બીજા વર્ષે મેં 100 બોક્સ લાવેલા, તેમાંથી મને 1 લાખ જેવું પ્રોફિટ થયું. ત્રીજા વર્ષે મેં બોક્સની સંખ્યા વધારી અને 300 કરી અને 300 બોક્સમાં અંદર અમને લગભગ 11 લાખ જેવું મધનું કુલ આવક મળેલી અને આ વર્ષે મારી જોડે 900 બોક્સ છે. આ વર્ષે હું મને અંદાજ છે કે 35-40 લાખ જેવું પ્રોફિટ હું કમાઈ લઈશ મધની અંદર. જમીન છે માત્ર 1.25 એકર અને આવક લાખો રૂપિયાની. ત્યારે અન્ય ખેડૂતો પણ તેમના આ વ્યવસાયથી પ્રભાવિત થાય તે નવાઈ ના કહેવાય અને અત્યારે થઈ પણ કંઈક એવું જ રહ્યું છે. પ્રકાશભાઈના ખેતરમાં તૈયાર કરવામાં આવેલા મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લેવા માટે દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે અને પ્રકાશભાઈના મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત 10 ખેડૂતોએ લઈ પોતાના ખેતરમાં મધમાખી કેન્દ્ર પણ શરૂ કર્યા છે અને સારી આવક પણ રળી રહ્યા છે. મારું નામ હરિયાળ હરદેવભાઈ તાજાજી છે. હું શેરપુરા ગામનો રહેવાસી છું. અમારા ગામના પ્રકાશભાઈ જાટ એ મધુમક્ખી પાલનનું કરે છે. હું એમની સાઈડ જોવા માટે આવ્યો છું અને મારે પણ ઈચ્છા છે કે મધુમક્ખીમાં સારું એવું પ્રોફિટ મળે છે. એમની પ્રેરણાથી હું પણ મધુમક્ખીના પાલન તરફ આગળ વધવા માગું છું. મધમાખી ઉછેર કેન્દ્રના માધ્યમથી લાખોની કમાણી કરી રહેલા પ્રકાશભાઈથી પ્રભાવિત થઈને અન્ય ખેડૂતો પણ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવા પ્રેરાઈ રહ્યા છે. ત્યારે મધમાખી કેવી રીતે ખેડૂતોને આર્થિક ઉત્પાદન માટે મદદરૂપ થઈ રહી છે, ખેતરમાં લગાવવામાં આવેલા બોક્સમાં કેવી રીતે મધમાખીને ઉછેરવામાં આવે છે અને બોક્સમાં મધમાખી કેવી રીતે મધ બનાવે છે, તે અંગેની આખી ક્રિયા પ્રકાશભાઈ જાતે જ જણાવી રહ્યા છે. ખાસ કરીને આખી સમગ્ર પ્રક્રિયા શું છે, કઈ રીતે મધ નીકાળો છો, શું પ્રોસેસ? મધ એ સંપૂર્ણ રીતે તો જ્યાં વધારે ફૂલ હોય અને ત્યાંથી નેક્ટરને સારું એવું મળે છે તો અમે એ ખેડૂતોના ખેતરમાં મૂકીએ છીએ. જેવી રીતે વરિયાળી, સોવા, રાયડો, બોરડી, જંગલની અંદર બોરડી જેવા અમુક વૃક્ષો જેવા ફૂલ વધારે આવતા હોય ત્યાં મૂકીએ છીએ બોક્સ અને તેમાંથી મધ એક કાઢીએ છીએ. અન્ય ખેડૂતોને શું કહે છે?
અન્ય ખેડૂતોને તો હું એટલું જ કહીશ, તમે સરકારી નોકરી પાછળ જે પણ દોડો છો એની જગ્યાએ તો સારામાં સારું ધ્યાન આપી અને મધમાખી પાલન કરી શકતા હો તો તમે સારો એવો પ્રોફિટ કમાઈ શકો છો. બનાસકાંઠા જિલ્લામાં પ્રકાશભાઈ જાટ જે રીતે પોતાની નાનકડી જમીનનો સદુપયોગ કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે તે બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતની નિશાની છે. અને આવા પ્રગતિશીલ ખેડૂતોના ઉત્કર્ષ માટે બનાસ ડેરી પણ ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે.